રાપર ખાતે રઘુવંશી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રાપર ખાતે લોહાણા સમાજવાડી ખાતે રાપર લોહાણા સમાજ અને લોહાણા યુવક મંડળ આયોજિત નાના બાળકો માટે રઘુવંશી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસ બાળકોની પાંચ ટીમોએ ભાગ લીધો હતો જેમાં એક મેચ સાત ઓવરની રમાડવામાં આવી હતી ટુર્નામેન્ટનું ટોસ ઉછાડીને લોહાણા સમાજના પ્રમુખ રાજેશભાઈ ચંદે ઉપપ્રમુખ વસંતભાઈ આદુવાણી ખજાનજી પારસમાણેક ડોક્ટર મુકુંદભાઈ ઠક્કર ભરત રાજદે નરેન્દ્રભાઈ બિંડે પ્રવીણભાઈ પુજારા સાગર રૈયાએ દીપ પ્રાગટ્ય દ્વારા ટુર્નામેન્ટ ખુલી મૂકી હતી મેચ દરમિયાન કલ્પેશ માણેક બાબુલાલ દામજી ભીંડે પરિવાર વિનોદ રામાણી જયંતીલાલ ખિમજીભાઈ રૈયા પરિવાર શૈલેષ રાજદે હિતેશ પુજારા નરભેરામભાઈ મજીઠીયા અમિત પોપટ પ્રકાશ ચંદેનો સહયોગ સાંપડ્યો હતો ફાઇનલ મેચ દરમિયાન દરેક ખેલાડીને લાલજીભાઈ સાખરચંદ માણેક પરિવાર દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો તો નવીનભાઈ રૂક્ષી કોટક પરિવાર દ્વારા તમામ મેચમાં મેન ઓફ ધ મેચને પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ફાઇનલ મેચ શ્રીરામ સ્ટ્રાઇકર અને નિલકંઠ નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ હતી વિજેતા ટીમ અને રૂ ટીમને સમાજના આગેવાનોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી શ્રીરામ સ્ટ્રાઇકર વિજેતા થઈ હતી મેચ દરમિયાન મેન ઓફ ધી સિરીઝ જૈમીન મજેઠિયા થયા હતા તો મેચ દરમિયાન કોમેન્ટર તરીકે કલ્પેશ રાજદે બાવિન ચંદે સૌમ્ય પુજારા પારસ માણેકે સેવા આપી હતી તો અમ્પાયર તરીકે વિશાલ મીરાની મેહુલ રામાણી ચિંતન રાજદે ભાવેશ રામાણીએ સેવા આપી હતી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યુવક મંડળના પ્રમુખ ચાંદ ભીંડે ઉપપ્રમુખ મેહુલ રૈયા ઉપપ્રમુખ ભાવિક કોટક મહામંત્રી જય ચંદે વિશાલ મિરાણી મેહુલ રામાણી, ભાવેશ રામાણી, જયદીપ માણેક, કાર્તિક કોટક, હિતેશ મજેઠિયા કિશન સીજપાર, મેહુલ માણેક વગેરે સેવા આપી હતી. ઓણા માજલ સંચાલિત આપલ્લોણા યુવક મંડળ દ્વારા નાના બાળકો માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 35 છોકરાઓએ ભાગ લીધો હતો અને પાંચ ટીમો બનાવવામાં આવી હતી.